પાલિકા વિસ્તારના 8 મુખ્ય માર્ગો પેવર રોડ બનાવવાનું રૂપિયા 692,87,000 ના કામનું ભૂમિપૂજન આજ રોજ મંત્રી શ્રી ચિમન સાપરિયાના હસ્તે કરાયું. દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયાના મુખ્ય માર્ગ પર છેલ્લા એક વર્ષ કરતા વધુ સમયથી ભૂગર્ભ ગટર તેમજ પાણી પુરવઠાના કામો માટે ખોદાયેલ હતા. જનવેસરથી પેવર રોડ બનાવવાના કામની નગરપાલિકા કચેરી દ્વારા આજરોજ શરૂઆત કરવામાં આવી છે. ખંભાળિયા શહેરના 8 જેટલા મુખ્ય માર્ગો પોરબંદર રોડ, ચાર રસ્તા, જોધપુર ગેટ, નગર ગેટ, રેલવે સ્ટેશન રોડ વગેરે તમામ મુખ્ય માર્ગોનું આજરોજ ખંભાળિયા નગરપાલિકા દ્વારા રાજ્યના કૃષિ મંત્રી અને દ્વારકા જિલ્લાના પ્રભારી ચિમન સાપરિયાના હસ્તે ભૂમિપૂજન ખાતમુહૂર્ત આજરોજ કરવામાં આવ્યું હતું. આ તમામ રોડ રૂપિયા 692.87 લાખના ખર્ચે વાઇન્ડરિંગ, સ્ટ્રેન્થિંગ અને લાઇટિંગ સાથે પેવર રોડ બનાવવામાં આવશે અને ખંભાળિયાની જનતાને એક સારું નજરાણું સરકાર દ્વારા આપવામાં આવશે. આ ભૂમિપૂજન કાર્યક્રમ આજરોજ ખંભાળિયા ખાતે ITI બિલ્ડિંગમાં યોજાયું હતું, જેમાં મંત્રી ચિમનભાઈ સાપરિયા સહિત ગ્રામ ગૃહ નિર્માણ બોર્ડ ચેરમેન મુળુબેરા, જિલ્લા ભાજપ અધ્યક્ષ કારુભાઈ ચાવડા તેમજ નગરપાલિકા તમામ હોદ્દેદારો તેમજ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. ખંભાળિયા નગરપાલિકા દ્વારા આજરોજ શહેરના 8 માર્ગો 7 કરોડની આસપાસના ખર્ચે બનાવવાના કામનું ભૂમિપૂજન મુખ્યમંત્રી ચિમન સાપરિયા દ્વારા કરાયું હતું. આસામે જિલ્લાના કોંગ્રેસ દ્વારા હાલમાં ચાલી રહેલા ભૂગર્ભ ગટરના કામ તેમજ પાણી પુરવઠાના કામો પૂર્ણ થયેલા ન હોય અને તે અંગે જરૂરી NNOC પણ કચેરીને ન મળેલ હોય, મોટા ખર્ચે આ બની રહેલા રોડ ફરી ખોદવામાં નહીં આવે તેવી કોઈ ખાતરી ન હોય, પ્રજાને તેમજ સરકારના કરોડો રૂપિયાના ખોટા ખર્ચા અટકાવવા આજરોજ કોંગ્રેસ દ્વારા રજૂઆત કરાઈ હતી અને અંતે યોગ્ય કાર્યવાહી કરવા તાકીદ કરાઈ હતી. અન્યથા જલદ આંદોલન કરવાની ચીમકી આજરોજ કોંગ્રેસ આગેવાન દ્વારા અપાઈ હતી. રાજ્ય સરકારની મુખ્યમંત્રી સ્વર્ણિમ યોજના અંતર્ગત જામખંભાળિયા નગરપાલિકાના 8 રસ્તાનું રૂપિયા 693 લાખના ખર્ચે ભૂમિપૂજન કરવામાં આવ્યું અને આ કાર્યક્રમની અંદર રાજ્યના ગ્રામ ગૃહ નિર્માણ બોર્ડના અધ્યક્ષ મુળુભાઈ બેરા, નગરપાલિકાના પ્રમુખ ભાઈ શ્રી શૈલેષભાઈ, જિલ્લાના અધ્યક્ષ ભાઈ શ્રી કાળુભાઈ ચાવડા અને તમામ આગેવાનોની ઉપસ્થિતિની અંદર ભૂમિપૂજન કરવામાં આવ્યું છે અને જેનું કામ ટૂંક સમયની અંદર પ્રારંભ થશે અને ખૂબ આ કામ થવાના કારણે જામખંભાળિયા પ્રજાને ખૂબ એનો રસ્તાની ગુણવત્તાનો લાભ મળનાર છે. આજે જામખંભાળિયા મુકામે રાજ્ય સરકારના મિનિસ્ટર 1-8 રોડ રસ્તાનો ખાતમુહૂર્ત કરવા આવેલા હતા. માનનીય મિનિસ્ટરને અને રાજ્ય સરકારને અને એની સ્થાનિક નગરપાલિકાને એક કહેવાનું એ 100% થાય છે કે 47 કરોડના ખર્ચે ભૂગર્ભ ગટર છે એનો હજી ટેસ્ટિંગ પીરિયડ થયું નથી, એનું કમ્પ્લીશન સર્ટિફિકેટ મળ્યું નથી અને હજી યોજના 80%ના ઓલા સ્ટેજ ઉપર છે. બીજું, પાણી પુરવઠાની 3.5 કે 4.25 કરોડના ખર્ચે જે એક યોજના છે જે શહેરીજનો માટે પાણીની સુખાકારી માટે નગરપાલિકાના સત્તાધીશો અને રાજ્ય સરકારની ગ્રાન્ટમાંથી અત્યારે ચાલુ છે, એનું પણ 80%ના ઓલા સ્તરે કામ ચાલુ છે, હજી 20% કામ બાકી છે. ત્યારે 8 નવા રોડ રસ્તાનું ખાતમુહૂર્ત કરી અને જે યોજનાઓ રાજ્ય સરકારની છે ને પબ્લિકને સુખાકારી માટે બનાવવામાં આવેલી છે એ યોજનાઓ કેદી પૂર્ણ થશે અને ફરીને આ રોડ રસ્તાઓ જે અત્યારે નવા ચાલુ કરવાના છે એને તોડવામાં નહીં આવે એની ખાતરી શું? આખરે તો એ પ્રજાના પૈસાનો વ્યય થશે. જો ફરીને જે પાછલી યોજનાઓ છે એને પૂર્ણ કરવા માટે નવા રોડ રસ્તા જો તૈયાર કરવામાં આવશે અને એને તોડીને ફરીને પાછી જૂની યોજનાઓને આખરી ઓપો આપવાનું કામ કરવામાં આવશે તે પ્રજાના પૈસાનો વ્યય હશે. આ આખી અત્યારની જે ગ્રામ પંચાયતની ચૂંટણીઓ અને શહેરીજનોમાં જે એક રોષ છે સ્થાનિક નગરપાલિકા અને રાજ્ય સરકાર ઉપર એને ઢાંકવા માટેનો એક નાનકડો એવો આમ કહીએ તો ભ્રામક પ્રચારરૂપી એક પ્રયાસ છે. કેમેરામેન પરેશ મકવાણા સાથે ધર્મેન્દ્ર ઉપાધ્યાય, દ્વારકા.